नमस्कार विद्यार्थी मित्रों, हूँ कोकिला पटेल, सामाजिक विज्ञान धोरण 10 प्रकरण 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य एमा आपणे आगळ जईशुं जाहेर मकानो। जाहेर उपयोगमां आवे एवा टाउन हॉल जेवा बे विशाळ मकानो मोहेंजोदड़ो नगरमांथी मळी आव्या छे। जो तमे चित्र जोउ छो, आ चित्रमां तमे झूम करीने जुओ तो जाहेर मकानो जे छे ए मकानोना अवशेषो देखाय छे। आ मकानोनो उपयोग राज्यनी कोई मोटी सभा भरावानी होय त्यारे सभाखंड तरीके, मनोरंजनना कार्यक्रम माटे, वहीवटना खंड माटे के राज्यना कोठार तरीके राज्यनो अनाजनो जत्थो अहीं भरवामां आवतो हशे अने एना माटे आ जाहेर मकानोनो उपयोग थतो हशे एवुं मानवामां आवे छे। मोहेंजोदड़ोमांथी 20 मकानोनी एक सळंग सैनिकोनी बेरेक पण मळी आवी छे, हारमाळा पण मळी आवी छे। तो आ 20 मकानोनी सैनिक बेरेकमां सैनिको रहेता हशे એમ પણ માનવામાં આવે છે। આગળ આપણે જોઈશું પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પા। ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સહની નામના ભારતના પુરાતત્વવિદને પંજાબમાં આવેલા મોન્ટીગોમરી જિલ્લામાં હડપ્પા નામનું સ્થળ આવેલું છે। એ હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન કહી શકાય એવા અવશેષો મળી આવ્યા હતા। જો તમે આ ચિત્રમાં જોઉં છો, આ ચિત્ર છે પ્રાચીન ભારતનું હડપ્પા। સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ હડપ્પાના સ્થળેથી મળી આવ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? તો હડપ્પા। પરિણામે તેને હડપ્પીય સંસ્કૃતિના નામથી ઓળખવામાં આવે છે। હડપ્પાના નામથી કેમ ઓળખાય છે? તો હડપ્પામાંથી સૌથી પહેલાં અવશેષો મળી આવેલા છે, એટલા માટે હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે। હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના અનેક ઓજારો અન્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી છે, તેથી હડપ્પીય સંસ્કૃતિને તાંબ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે યાદ રાખજો કે સૌથી પહેલાં તાંબામાંથી વસ્તુ બનાવવાની કલા આ હડપ્પીય સંસ્કૃતિના લોકોને આવડતી હતી। સૌથી પહેલાં ધાતુમાં તાંબાનો ઉપયોગ થયેલો, ખ્યાલ આવ્યો તમને? તાંબાનો સૌથી પહેલાં ઉપયોગ થયેલો, પરિણામે તાંબ્ર પાષાણ યુગની સંસ્કૃતિના નામથી ઓળખવામાં આવે છે। હડપ્પીય સમયની નગરરચના આ પણ ખૂબ વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી। અહીંયા મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ નોંધપાત્ર છે। હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો એટલે કે ઘરેણા પહેરવાના પણ શોખીન હશે એવા અહીંથી પુરાવા મળ્યા છે। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, હાર છે, એરિંગ છે, ત્યાર પછી વીંટી છે, ત્યાર પછી દામણી છે, જેવા અનેક ઘરેણાઓ મળી આવ્યા છે। એટલે આ બધા આભૂષણો અથવા ઘરેણા બનાવવાની કલા હડપ્પીય લોકોને પ્રાચીન સમયથી જ હશે એવું પણ માની શકાય છે। હવે
આગળ આપણે જઈશું બીજું નગર ધોળાવીરા. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. તે હડપ્પા નગરનું સમકાલીન સૌથી મોટું અને વ્યવસ્થિત નગર હતું. જ્યારે હડપ્પીય સંસ્કૃતિનો વિકાસ થયેલો ત્યારે જ આ ધોળાવીરાનો પણ વિકાસ થયેલો, આ સંસ્કૃતિનો પણ અહીંયા વિકાસ થયેલો એમ માની શકાય છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું, ત્યાર પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીંયા સંશોધનો કર્યા છે. ત્યાર પછી 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીંયા વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન ધોળાવીરામાં મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગથી રંગવામાં આવી હશે એવા અવશેષો મળી આવ્યા છે. તમે આ ચિત્રમાં જુઓ, આ ચિત્રમાં વિવિધ મકાનોના અવશેષો દેખાય છે. સફેદ રંગ દિવાલો જે દેખાય છે, દિવાલોમાં સફેદ રંગ તમને જોવા મળે છે. તમે અહીંયા જુઓ તો નગરની ફરતે કિલ્લેબંધી પણ બાંધેલી છે, નગરની ફરતે કિલ્લાઓ પણ છે, બરાબર. એટલે મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ આ રક્ષણાત્મક દિવાલો પણ અહીંયા બંધાવેલી હતી. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયો છે. આ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે એવી વ્યવસ્થા હતી. આમ પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તો આ ધોળાવીરામાં સ્વચ્છતાનો કેટલો ખ્યાલ રાખ્યો હશે. એ જે પીવાનું પાણી ગળાઈને આવે છે, બરાબર, એના અવશેષો મળ્યા છે એના પરથી આપણે જાણી શકીએ છીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા નગરમાં પીવાના પાણીને શુદ્ધ કરીને, બરાબર, પીવાના પાણીને શુદ્ધ કરીને ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી, બરાબર. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ધોળાવીરા. ખ્યાલ આવ્યો તમને? ધોળાવીરામાં પીવાનું પાણી શુદ્ધ થઈને ગળાઈને આવતું હતું. આગળ જોઈશું આપણે લોથલ. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. તમે આ ચિત્રમાં જો, આ ચિત્રમાં જો ફરતેથી દરિયા કિનારો છે, નદીઓના પ્રવાહો છે. તો આપણે લોથલ વિશે જોઈએ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. વળી લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. જે ખંભાતનો અખાત કરો ને, ત્યાંથી 18 કિલોમીટર જેટલું દૂર છે. અહીંયા પણ મકાનોના ઉપરા ઉપરી 3 થર મળ્યા છે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે, જ્યારે ભરતી આવે ને ત્યારે ભરતીના સમયે વહાણ લાંગરવા માટે એક મોટો ધક્કો એટલે કે ગોદી ડોકિયાળ મળી આવ્યો છે. આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર ઊભું રાખીને માલ ચઢાવવામાં આવતો અને ઉતારવામાં આવતો. આ ઉપરાંત ગોદામો પણ મળી આવ્યા છે. મોટા મોટા જે ગોદામો દેખાય છે ને ચિત્રમાં, તમે જુઓ ગોદામો દેખાય છે મોટા, તો એ ગોદામોમાં વખારો હશે,
અને આ વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હશે એમ માની શકાય છે. લોથલ એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર અને અગત્યનું બંદર અને વેપારી મથક હતું એમ કહી શકાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછી શકાય, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, કારણ આપો. બરાબર, તો તમારે લખવાનું છે ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે, સાબરમતી અને ભૂગાવો નદીના વચ્ચેના પ્રદેશમાં લોથલ આવેલું છે. ત્યાર પછી વહાણને લંગારવા માટે મોટો ધક્કો એટલે કે ગોદી મળી આવ્યો છે અને ત્યાં વહાણો સ્થિર ઊભા રાખવામાં આવતા, માલને ચઢાવવા ઉતારવા માટે એક ધક્કાનો ઉપયોગ થતો, પરદેશમાંથી ચીજ વસ્તુઓ આવતી અને એ ગોદામોમાં રાખવામાં આવતી. તો આવા બધા અવશેષો મળી આવ્યા છે અને એટલા માટે કહી શકાય કે લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર સાથે અગત્યનું બંદર અને વેપારી મથક પણ હતું એમ કહી શકાય છે. ચાલો હવે આપણે આગળ જઈશું. સ્તૂપ. સ્તૂપ એટલે શું? તમને પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય ને, એમાં સ્તૂપ એટલે શું, સ્થાપત્ય કલા એટલે શું જેવા પ્રશ્નો પૂછી શકાય છે. તો આપણે અહીંયા જોઈએ સ્તૂપ એટલે શું. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને, દેહાવશેષો એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, હાડકા, બરાબર, જેવા દેહાવશેષોને એક પાત્રમાં, એક પાત્ર એટલે એમાં ડબ્બો કે વાસણમાં મૂકીને એના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારત. બરાબર, ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને એના પર અર્ધગોળાકાર ઇમારતનું બાંધકામ કરવામાં આવતું એને સ્તૂપ કહેવામાં આવે છે. સમ્રાટ અશોકના સમયમાં જાણીતા 5 સ્તૂપો વિશે અહીંયા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે સમ્રાટ અશોકના સમયમાં એમણે બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર અને પ્રસાર કરેલો અને અનેક સ્તૂપો પણ બંધાવેલા. એમાં આપણે 5 સ્તૂપો જોઈશું. પહેલો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ, બીજો સારનાથનો ધર્મરાજિકાનો સ્તૂપ, ત્રીજો બેરતનો સ્તૂપ, ચોથો લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને 5મો છે આપણા ગુજરાત રાજ્યમાં દેવની મોરીનો સ્તૂપ. મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્યકલા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ જોઈ ગયા કે સ્થાપત્ય કલા કોને કહેવાય. તો નવું નવું બાંધકામ કરવું, એમાં મકાનો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, કિલ્લાઓ જેવા અનેક બાંધકામો આવે છે. તો મૌર્ય યુગ દરમિયાન સ્થાપત્ય કલાના ક્ષેત્રે પણ ખૂબ સારો કહી શકાય એવો વિકાસ થયો હતો. મૌર્ય યુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના અનેક સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો અને શિલાલેખોની સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો, બાંધકામ થયા હતા. આ બધામાં સૌથી પહેલાં આપણે જોઈશું સાંચીનો સ્તૂપ વિશે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ સાંચીનો સ્તૂપ છે. ઉપર ગોળાકાર, અર્ધગોળાકાર ભાગનું બાંધકામ કરેલું છે. બરાબર, મૌર્ય યુગમાં બંધાયેલો સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોમાંથી બનાવેલો છે,
તે હાલના અત્યારના સ્તૂપો કરતાં કદમાં અડધો છે, નાનો છે. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂન્યો ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોજો, આ સાંચીનો સ્તૂપ એ સ્થાપત્ય કલાનો, મૌર્ય યુગનો, હા મૌર્ય યુગનો સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો ગણાય છે. આગળ જોઈશું આપણે સ્તંભલેખો. સ્તંભલેખો એટલે થાંભલા, અને સ્તંભલેખો પરની કલા એટલે થાંભલા પર કોતરણી કરીને એના પર લિપિ દ્વારા લખવું. મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે અનેક ધર્માજ્ઞાઓ કોતરેલી. ધર્માજ્ઞાઓ એટલે ધર્મના ઉપદેશો, ધર્મનો બરાબર ઉપદેશ અને સાથે સાથે ધર્મના નીતિ નિયમો. તો આ ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના આ સ્તંભલેખો ઉપર જોવા મળે છે. તમે અહીંયા જોઉં છો, આ સ્તંભલેખ છે, થાંભલાઓ છે. એ થાંભલાઓ પથ્થરમાંથી ઘસી ઘસીને એટલા સરસ ચળકાટવાળા બનાવવામાં આવે છે, અને ત્યાર પછી એના ઉપર લખવામાં આવે છે લિપિ દ્વારા. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા હોય છે. તે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્તંભલેખો ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ લખેલું છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને આ પથ્થર ઉપર ચળકાટ આપવામાં આવે છે. સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં તમે જુઓ તો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ બિહારમાં આવેલો છે, સાંચી એટલે મધ્યપ્રદેશમાં આવેલો છે, કાશી, પટના અને બુદ્ધગયા વગેરે સ્થળોએ આવા સ્તંભલેખો આવેલા છે. અને આવા સ્તંભલેખોમાં અનેક ધર્માજ્ઞાઓ ઉપદેશો કોતરેલા છે. આગળ જોઈશું આપણે સારનાથનો સ્તંભ. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ એ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. આ પ્રશ્ન વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે. તો શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે શા માટે? તો અહીંયા તમે ચિત્ર જોઉં છો. આ સ્તંભની ટોચ ઉપર તમે જુઓ, ચારે દિશામાં પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે. ચારે બાજુ છે, પાછળના ભાગમાં પણ છે, ચાર સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ પ્રથમ સ્થળ હતું. તેથી તે સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો પણ અંકિત કરેલા છે. જો અહીંયા વચ્ચે ચક્ર દેખાય છે, બરાબર? તમે ઝૂમ કરીને જોજો આ બધા ચિત્રો. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડા અને પાછળના ભાગમાં બળદની આકૃતિઓ પણ કોતરેલી છે. આ ધર્મચક્રને આપણા ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આ જે ધર્મચક્ર દેખાય ને, એને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન છે. વચ્ચે જે ચક્ર છે ને રાષ્ટ્રધ્વજમાં, તે આ ધર્મચક્રને ચાર સિંહોની આકૃતિ આજુબાજુમાં આપેલી છે. એ આકૃતિને પણ રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવેલું છે. ચાર સિંહોની આકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે લેવામાં આવેલું છે. આમ ખરેખર આપણા વારસામાં આ પ્રાણીઓને પણ કેટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે તે આ શિલાસ્તંભ ઉપરથી આપણને જાણવાનું મળે છે. આગળ જોઈશું આપણે
શિલાલેખો વિશે. શિલા એટલે પથ્થર, હા, પથ્થર ઉપર કોતરણી કરીને લિપિ દ્વારા લખવું. સમ્રાટ અશોકે કાષ્ઠ, કાષ્ઠ એટલે કે લાકડું, અને પાષાણમાં લાકડા ઉપર પથ્થર ઉપર અનેક ધર્માજ્ઞાઓ કોતરાવીને શિલાલેખો ઊભા કરાવેલા છે. તો આ શિલાલેખો પણ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે. તમે અહીંયા જોઈ શકો છો, આખો પથ્થરનો શિલાલેખ છે અને એ પથ્થર ઉપર કોતરણી કામ કરેલી છે. અને એ કોતરણી કામ એવી રીતે કરેલું છે કે આ લિપિ દ્વારા લખેલું છે. આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવીને એમના દરવાજા પર સુંદર તોરણો પણ કોતરાવેલા છે. પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધોલી અને જોગડા, જોગડા ઓડિશામાં આવેલું છે, હં, અને ચેન્નઈ જેવા અનેક સ્થળોએ આવા શિલાલેખો આવેલા છે. આપણા ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ આપણે જઈએ ને તો જતા રસ્તામાં જમણી બાજુએ ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. એ જોવા જેવો છે. અને એના ઉપર જે લિપિ લખેલી છે એ લિપિનું ભાષાંતર, એ જે ગુફાની દિવાલો છે એ દિવાલો પર ગુજરાતીમાં ભાષાંતર કરીને લખવામાં આવેલું છે. અને એ ભાષાંતર આપણે વાંચીએ તો તે સમયની ધર્માજ્ઞાઓ, રાજકીય જીવન, સામાજિક જીવન, બરાબર, જેવી અનેક માહિતી આપણને જાણવાની મળે છે.